શોષાતા, રીબાતા, રવરવતા ને વલવલતા, ને તોય ખુમારી ના છોડતા. એવું નહીં કે વલવલીને વલવલાટ કરીને બેસી ગયા, નહીં. રૂપિયો કમાવાનો છે પીલા કાઢવામાં, શું થવાનું છે એ ખબર છે, પણ જવાનું, ભોગ આપી દેવાનું. તોય ખુમારી ના છોડતા આ જીવતરોને મેં એમના જીવન પ્રણયનમાં રસાઈને અનુભવ્યા છે. લખ્યું છે કેમ? તો કે આજે અજંપો આપતી અને કલમ ગ્રહાવતી આ જ યંત્રણાઓ મને જંપવા નથી દેતી. બસ આથી વધીને કોઈ મારું મોટું પ્રદાન નથી, નથી કોઈ ચોક્કસ દર્શન કે તત્વજ્ઞાન. હું જે છું તે મારા સર્જનમાં વ્યક્ત થઈ રહ્યો છું. મારું જે છે તે હું મારા સર્જનમાં કહી રહ્યો છું. તો જોસેફ શું કરે છે એના સર્જનમાં? કોઈ પણ સર્જકે આમ તો, અને આમ તો કહીએ તો મનુષ્ય માત્ર, ચાર સંઘર્ષ, ચાર વસ્તુઓ સાથે લડવું પડે છે. એક એણે લડવું પડે છે, એ સત્તા સામે લડવું પડે છે. એ સમાજ રાજ, એ સત્તા સમાજની હોય, એ સત્તા રાજની હોય, ધર્મની હોય, પણ એણે સત્તા સામે લડવું પડે છે. સર્જકે, એટલે કે સર્જકના પાત્રોએ પણ અને મનુષ્ય પણ. બીજું એણે લડવું પડે છે સમાજ સાથે, સમાજની હાયરાર્કી સાથે લડવું પડે છે. ઉચ્ચ નીચના ભેદ, વર્ગભેદ અને વર્ણભેદ સામે એણે લડવું પડે છે. ત્રીજું લડવું પડે છે કુટુંબ સાથે. આ નહીં કર ને આ કર, ભણ અને નહીં ભણ, એટલે કમળીને નથી જવું ખડીમાં, કમળીને તો જવું છે મિશનની સ્કૂલમાં. એને આવતીકાલે મિશનના વડા લઈ જવાના છે અને સ્કોલરશિપ આપવાના છે બે દિવસ પછી. પણ ઘરમાં અન્ન ખૂટી પડ્યું છે, ક્ષય પીડિત બાપુજી પથારીમાં છે અને માને દમ છે. મોટી બેન મુંબઈથી કંઈ મોકલી શકી નથી અને ઘરમાં કંઈ બચ્યું નથી, એટલે પેલી મુકદ્દણ બાઈ આવીને કહે છે, શેર ચોખાને લોટ આપતી જાય છે અને કહે છે કે કાલથી કમરીને ખળીમાં મોકલજો. માને ખબર છે શું બનવાનું છે, અને કમળી સાહેબ બોલાવવા આવે છે ને દફતર કોઠીમાં પાડી દે છે. તો આ વેઠવાની તૈયારી, કોઠીમાં દફતર પાડી દીધું અને માને અને બાપને પેલી બાઈ લાવી છે એમાંથી રાંધીને પહેલી વખતે પેટ ભરીને ખવડાવીને કમલી ખળીએ જવા નીકળે છે. અને પછી જે બને છે એનાથી કમલી ત્રીજા દિવસે આપઘાત કરે છે. બાપનું લોહી નામની એમની વાર્તામાં આ ઘટના એમણે વર્ણવી છે. તો આ થઈ કુટુંબ સાથેની લડાઈ. અને એ જે ઘટના બની હશે ત્યારે નીકળતી વખતે સ્કૂલ છોડવી અને ખળીમાં જવું, એ વખતે જાત સાથેની લડાઈ, ચોથી લડાઈ તે જાત સાથેની લડાઈ છે. જોસેફભાઈના પાત્રો આ લડાઈ લડે છે, ચાર સ્તરે લડાઈ લડે છે. મને ઘણી વખતે થાય છે કે કંઈ એટલો અવકાશ નથી લાંબી વાતો કરવાનો, પણ આગળયાતના સંદર્ભે, આગળયાતને કેન્દ્રીય, આમ તો રાષ્ટ્રીય શબ્દ વાપરવો જોઈએ, રાષ્ટ્રીય અકાદમીનો એવોર્ડ 1989માં મળ્યો અને પછી એના વિશે ઘણું બધું લખાયું. ષઠ હરખાશે મનથી એ જોસેફભાઈએ જે ઉલ્લેખ કર્યો નર્મદના સંદર્ભે, તો એમણે એ ષઠનો સામનો કરેલો એ દિવસોમાં. એ ઇનામ મળ્યા પછી પણ આંગળિયાત ઉપર ધૂળ ઉડાડનાર એ મલકમાં ખળીવાળા લોકો અને એમના પ્રતિનિધિઓ હતા. મેં જોસેફભાઈના સાહિત્ય વિશે લખ્યું તો મને ક્યાં ક્યાં રોકી શકાય, યુનિવર્સિટીમાં તેવા કારસા પણ થયા હતા. હજુ આપણે આ બધું જીરવી શકતા નથી, પણ આ પુસ્તક તમને ઉપલબ્ધ થાય તો આમાંથી આંગળિયાત તો એક જ પાઠ લીધેલો છે, એક જ પ્રકરણ લીધેલું છે. તીહો લગ્ન કરી લે છે એમ જાણ્યા પછી એ ખોટી અફવા છે, વાલજી ગુજરી ગયો છે અને મેઠીને કોઈ હવે લઈ જાય એમ નથી, તો મેઠી સાસરે જાય છે, આણું એનો ભાઈ કરે અને ત્યાં એ જે વસ્તુઓનો
સામનો કરે છે એ આખું પ્રકરણ આપણે વાંચીએ અને એની જે સ્થિતિ થાય છે 15-16 પાનાનું એ પ્રકરણ, ડૂબો ભરાઈ જાય, ડોસકા ખાળવા પડે. પણ હું તમારી સાથે સંમત થઈને એમ કહીશ કે સાહિત્યકાર આપણને રડાવે એ ન ચાલે. પણ એ પણ હું કહીશ કે એ આપણું કેથાર્સિસ કરે છે, એ આપણા મનને પહેલા બરાબર પીગાળી દે છે, એમ ઓગાળી દે છે, અને એ આપણા મનને એને ઓગાળી દઈ એના પર ઘા કરે છે બરાબર, વ્યથાના વેદનાના. આપણે આવા છીએ, આપણે સમાજ આવો છે, દુનિયા આવી છે, જીવન આવું છે, એના ઘા કરે છે સર્જક. અને પછી એ વિગલિત થયેલું, વિગલિત વેદ્યાંતર એમ જે કહ્યું છે, એ વિગલિત થયેલું ચિત્ત જે રીતે એક પ્રશાંતિનો અનુભવ કરે છે અને વેઠવા માટે સજ્જ બને છે, એ અર્થમાં જોસેફ ભાઈનું સાહિત્ય આગળ યાતના એ અર્થમાં જોવી જોઈએ. આગળ યાતના બીજા 2-3 સંદર્ભો છે, પણ હું એક જ સંદર્ભ એમાંથી કહું કે આ કૃતિમાં જે 1925થી 1950 સુધીના વર્ષો અને ચરોતરનો અમુક સમાજ એમાં લેવાયો છે, પણ એમાં આ સંઘર્ષ જે છે મેઠીનો, ટીહાનો, વાલજી તો ગુજરી ગયો પણ એની પત્ની કંકુનો, ઉમાશંકર લખે છે કે આમાં જે સર્જકતા ભરી ભરી છે, જોસેફે જે પરિવેશ રચ્યો છે એ પરિવેશ એક વડબોટો પરિવેશ છે. પદ્માલાલ ગામડું લઈ આવ્યા હતા, મેઘાણી પ્રદેશ લઈ આવ્યા હતા, એની ના નહીં પેટલીકર સમસ્યાઓ લઈ આવ્યા હતા. તો જોસેફે શું લાવવાનું બાકી હતું? આમ જોવા જઈએ તો અઘરું છે. હજાર કવિઓએ સાંજ વિશે કવિતા લખી હોય તો મારે સાંજ વિશે શું લખવાનું પછી? પણ હું સર્જક હોઉં તો મારે મારી સાંજ હોય, મારે મારી સવાર હોય. એટલે જોસેફભાઈ એ લખે છે એમ, એક નવી વસ્તુ લઈ આવે છે, એક નવો મલક એની બોલી. એમ હું જાણી જોઈને એ બધા શબ્દો નથી વાપરતો, દલિતો પીડિતો આપણે બહુ એ શબ્દો વાપર્યા, ઉપેક્ષિતો એવો એક શબ્દ, એ એમને લઈ આવવા, એમની ભાષાને લઈ આવવી, એમનો પરિવેશ લઈ આવવો અને એમને સંઘર્ષ કરતા દેખાડવા. એ સંઘર્ષ કરે છે તેને ઉજાગર કરવો. એમણે કહ્યું કે પાત્રોની ત્રીજી વાત કરી એમણે, ઉમાશંકરે કહ્યું કે એમાં રહેલી સર્જકતા, એમ એ પ્રદેશનો પરિવેશ, એ પાત્રો, ખાસ કરીને નારી પાત્રોની માનસિકતા, એમના માનસનું આલેખન. એ કહે છે કે પન્નાલાલના રાજુ જેવા પાત્રો ઉપર પણ ક્યાંક ને ક્યાંક આપણને એમ લાગે કે શરદબાબુના નારી પાત્રોની અસર હશે, કૌંસમાં હું એ માટે સંમત નથી. કેમ કે મેં પન્નાલાલે લખેલા આળખેલા આ ચિત્રો જોયા છે ગામડામાં, પન્નાલાલે શરદબાબુ પાસે જવાની જરૂર નહોતી, અને એમ જોસેફે પણ જવાની જરૂર નથી પડી. પણ એમણે લખ્યું, ઉમાશંકરે બરાબર લખ્યું કે આ પાત્રો જુદી માટીના પાત્રો છે અને વેઠે છે તો મેઠી બહુ વેઠે છે. એ તો કંઈ લાંબો સમય નથી, નહીં તો આપણે એની આખી વાત કરીએ એમ. પણ ઉમાશંકર ઉચિત રીતે જ કહે છે કે આ બધાનું પીઠબળ બની રહેલી અને વાલાના મરી ગયા પછી દાદા દિયરનું ઘર ન બાંધનારી, એની સાથે દિયરવટું ન કરનારી કંકુ જે વેઠે છે, કંકુ ટીહાને પાલવે છે, કંકુ એના સંતાનોને પાલવે છે, કંકુ મેઠીની જે દેખરેખ રાખે છે, તો ઉમાશંકર કહે છે કે આ કંકુ જેવા પાત્રો ક્યાં છે આ દુનિયામાં? કંકુ તો અદ્વિતીય શિરમોળ પાત્ર છે. આવા પાત્રો ને એની બધી ઘટનાઓ છતાં આપણા વિવેચકોએ, આપણું વિવેચન છે ને ગુજરાતી વિવેચન, આજે હજુ એનામાંથી કલાવાદ કલાવાદ જતો નથી. થોડી થોડી વારે કલાવાદનું ભૂત એનામાં બહુ ધૂણે. હું કલાનો વિરોધી નથી, પણ આપણે એ નથી જાણતા કે જીવન પોતે કેટલું કલાત્મક છે. ઘણી વખતે તમે જીવનમાં બનેલી ઘટનાને એમ જ ઉપાડીને તમારા શબ્દોમાં મૂકી દો, બસ કશું જ ન કરો. જીવન માત્ર અનુભવ આપે છે એમ નહીં, જીવન અનુભવની સાથે સ્ટ્રક્ચર આપે છે તમને, માળખું પણ આપે છે તમને. ઉમાશંકરના સાપના બારામાં શું છે?
ઘટના તો બને જ છે. વિધવા વહુ છે ઘરમાં ને સસરાથી, એ સગર્ભા બને છે અને તોય બેઠવું તો એને જ પડે છે. શીરામાં કાચ ખાઈને મરાવાની તો એને જ છે, અને એ પણ એની સગી માં જોડેથી એ કામ લેવાનું છે. એ ઘડીની વાત ઉમાશંકરે જે રીતે આલેખી છે, જોસેફે તો એવી કેટલી બધી વસ્તુઓ આલેખી. એટલે એમણે પછી તારણ કરતા એમ લખ્યું કે આ કંકુ જેવા પાત્રો, અરે આપણે ધન્ય છીએ કે આવા આવું વેઠનારા પાત્રોની વચ્ચે આવો એક સંવેદનથી ભર્યો ભર્યો, લાગણીથી ભર્યો ભર્યો જોસેફ ઊભો છે, એ આપણું આશ્વાસન છે. અને પછી લખ્યું કે જોસેફ તમે અમને લા મિઝરેબલા આપો. આ વર્ગની એવી કૃતિ, એમ ફ્રેન્ચ કૃતિનો સંદર્ભ લઈને એમણે કહ્યું. અને પછી એક વાક્ય લખ્યું કે જોસેફ તમે આંગળિયાતને ઉજાગર નથી કરી, આંગળિયાતે તમને ઉજાગર કરી. એટલે કે આંગળિયાત તમે નથી લખી, આંગળિયાતે તમને લખ્યા છે. એ જોસેફ મેકવાનની આપણે વાત કરી રહ્યા છીએ. ચાર નવલકથાઓનો ઉલ્લેખ માત્ર કરીએ અને ચારમાંથી થોડું થોડું લઈએ તો એ, પણ એમની કૃતિઓ તો આમ અમસ્તાએ મારે એ કૃતિઓનો ઉલ્લેખ કરવો જોઈએ. અને એક વ્યાખ્યાનના ભાગરૂપે પણ મારે એનો સડસડાટ ઉલ્લેખ કરી લઉં. આંગળિયાત, એ જ વર્ષમાં લક્ષ્મણની અગ્નિ પરીક્ષા, મનખાની મીરાત, મારી ભરણેતર, દરિયા, દાદાનો દેશ, માવતર, બીજ, ત્રીજના તેજ, ભીની માટી, સૂકા મન, જોસેફભાઈની નવલકથાઓના નામ ઊં પાડતો હતો ઘણી વખતે. એમણે બીજ ત્રીજના તેજ નવલકથાનું નામ રાખેલું ઉલેચાતા અંધારા. પછી મેં કહ્યું આવું નામ ના ચાલે, એટલે હું હસ્તપ્રત લાવ્યો ને પછી મેં વાંચી અને પછી મેં એના વિશે એનું શીર્ષક કર્યું બીજ ત્રીજના તેજ. એમાં છે શું, એક તળપદો વાઘરીનો દીકરો છે અને રવિશંકર મહારાજની સ્કૂલમાં એ ભણે છે, બોચાસણમાં ભણે છે રવિશંકર મહારાજની સ્કૂલમાં, અને ત્યાં ભણે છે એટલે એની એનું લગ્ન તો થઈ ગયેલું છે, તળપદા સમાજનો છે. એને કહેવડાવે છે કે જો તમે ભણશો તો મારી છોડી તમને આવશે નહીં, અને એ છોકરી પણ કહી દે છે કે માસ્તર થાય તો મારે એને નથી જવું એમ. એને તો એ ચોરી કરવામાં પાવરધો થઈને બતાવે અને એની ચાર ચોરી કરી બતાવે ત્યારે હું એનું ઘર માં એની વાત એ કરે છે. પણ એ છોકરો લડે છે, આ આ માન્યતા સામે લડે છે અને બારવટિયા જેવા સસરાને એનું મન ધીમે ધીમે બદલે છે અને પરોઢનો ઉજાસ ધીમે ધીમે દેખાય છે. ત્યારે મેં લખ્યું એમને કે બીજ ત્રીજના તેજ છે, આવતીકાલે પૂનમ આવશે. બીની માટી સૂકા મન, એમાં ભાઈઓની માટી તો એક છે પણ મન સૂકા થઈ ગયા. બધી વાત નથી કરતો, અમર ચાંદલો, આજન્મ અપરાધી વગેરે વાર્તાઓ, સાધનાની આરાધના, આગળો, આર્કિડના ફૂલ, બીજી બોણી, પન્ના ભાભી, ફરી આંબા મોરે, અને કોઈ પણ સભામાં જોસેફ વિશે બોલતા હોઈએ અને પન્ના ભાભીની વાત ન કરીએ તો કેમ ચાલે. હતી ત્યારે મારે ત્રણ ત્રણ માં હતી, એમાં બીજા બધાની તો વાત થતી રહે પણ જવર કાકીની વાત જે કરી, ઓહો કેટલા વર્ષો, 16 વર્ષે મળ્યા, કાકીએ ઓળખવાનો ઇનકાર કરી દીધો. જે કાકી અને છાતીએ વળગાડતી હતી, માના અવસાન પછી મા એને સોંપીને ગયેલી, પણ આ ઉલાળાનો આગળ ઉલાળો પાડી દઈ અને એને જવું પડે છે બીજું ઘર માંડવા. 16 વર્ષ જાય વિતાવે છે અમદાવાદમાં મિલમાં. જોસેફ મોટા થાય છે અને શોધતા શોધતા કોઈને કહે છે કે બતાવ તું મને કાકી ગયા છે, અને જોસેફને ફુવા કહે છે કે તું ભૂલી જા, એ દિશા માંડી વાળ, એ દિશા બંધ થઈ ગઈ, માનતો કેમ નથી એમ. તો કે નહીં, મને કાકીને મળવું છે, મારે કાકી જોવી છે, જે કાકી એને છેલ્લા દિવસે જતી વખતે શીરો કરીને ખવડાવ્યો હતો અને છાતીએ વળગાડીને ડૂસકે ડૂસકે રડી હતી એ કાકી. અને એ કાકીએ કહેલું કે તમે તો વેઠવા માટે જન્મ લીધો છે મારા ભાઈ. એ જાય છે મિલના ઝાંપે ઉભો રહે છે,
પહેલો તો ત્યાં જાય છે જ્યાં વસ્તી છે ત્યાં, અને ત્યાં પેલા લોકો કહે છે કે ઓ તમારી કાચીને લેવા આવ્યા છો, તો તમારા કાકાનો દીકરો લઈને આવેલી એને મોટા કર્યાના પૈસા હાલીને લઈ જાઓ, એને લઈ જવી હોય તો અમારે હવે કંઈ ખપ નથી. મારવા લે છે એ લોકો, 5000 રૂપિયા માગે છે, ફુવા ગમે એમ કરીને જોસેફને છોડાવે છે. તો પણ જોસેફ બીજા ત્રીજા દિવસે ફરીથી મિલના જાપે જઈને ઉભા રહે છે. પહેલા દિવસે મુકદ્દમ ના પાડે છે, બીજા દિવસે જઈને ઉભા રહે છે, વિનંતી કરે છે અને મુકદ્દમ કહે છે કે બોલાવું, અને એ બોલાવે છે અને જવર કાકી આવીને ઉભા રહે છે. જોસેફે વર્ણન કર્યું છે એમાં હું જતો નથી, પણ એટલું શરીર લેવાઈ ગયેલું, સુકાઈ ગયેલું. અહીં એક મસો છે એવો, એમને મસો એના પર વાળ ઉગીને આમ ટાંકણી જેવા થઈ ગયેલા એનું વર્ણન કરે છે. અને પછી પૂછે છે કે કાકી ઓળખ્યો, હું તમારો જોસેફ, તમારી હીરીનો દીકરો. એમ એની આંખમાં ઓળખ હોય છે પણ એ ગળી ગઈ. એ કે ઓળશીને એ ભાઈ શું કરવાનું હવે, બીજા 10 વર્ષ 12 વર્ષ 14 વર્ષ વીતી જાય છે, અને જોસેફ વિદ્યાર્થીઓને લઈને રાજકોટ ગયા છે, અને ખબર પડી કે ફલાણા આશ્રમમાં જે કામ કરે છે એમાં એમના ગામ બાજુની ઓળ બાજુની એક દીકરી પરણાવેલી છે. એ દીકરીને ખબર પડી કે મારા ગામમાંથી કોઈ આવ્યું છે, એટલે એમને બોલાવે છે કે તમે મારા ઘેર ચા પીવા આવો, એટલે ચા પીવા માટે ત્યાં જાય છે જોસેફ. એમ અને એના નજીકના ગામની હશે, પ્લીઝ. તો એ ત્યાં જાય છે અને પેલી બેન પૂછે છે કે સાહેબ તમારું ગામ કયું, એમ એક્ઝેક્ટ તમારું ગામ બરાબર કયું, એમ. એટલે જોસેફભાઈ કહે છે ઓડ. એટલે એક બાઈ એક ઘોડિયાને હિંચકો નાખી રહેલી, એકદમ સળવળી ઘોડિયું બંધ કરી દીધું અને ઊભી થઈ અને પાસે આવી અને પૂછે છે કે હું કયું ભાઈ, ફરી કહો. તો કે ઓળદો છું, એમ. એટલે તરત જ એ નામ લઈને કહે છે એમનું, એ તો ડાયાભાઈ કહે છે એમનું નામ, એમ. તમે ડાયાભાઈના દીકરા, એમ. અને પછી કે છે ઓળખી મને, એમ. એટલે ઓળખી મને. જોસેફ જોઈ રહ્યા, ચામડી લટકી ગયેલી, વાળ ઓછા થઈ ગયેલા, બોખું મો, શરીર બેવડ વળી ગયેલું. જોસેફ કે ના, ઓળખાણ નથી પડતી, કે હું તમારી કાચી જવર. અને જોસેફ એકદમ જોઈ ગયા. તો પછી તરત કહ્યું કે તો તે દિવસે મિલના જાપે મને ઓળખવાની ના કેમ પાડી હતી, એ કહો મને. તો એ કહે છે કે તે દિવસે ના પાડેલી એ તમને પેલી વાત સમજાયેલી ને કે હું આગળ પાડીને જતી રહી, એ વાત તમને હાથ વરાવવા નહોતી, હાથ વરાવના હતા નહોતી સમજાઈ, પણ પછી સમજાયેલી ને એમ આ કોઈ દાડો સમજાશે. અને પછી જોસેફભાઈ કહે છે કે હું એને પ્રણામ કરું એટલું ચાલે એમ નહોતું, મેં એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, મારી આંખોમાંથી આંસુ જાય, મેં જવર કાકીના પગ ધોયા મારા આંસુથી, એણે મને પકડીને ઊભો કર્યો, અને એક દિવસે જેણે ઓળખવાનો ઇનકાર કરેલો એ કાકી મને વળગી પડી અને મારી છાતીને એણે ડૂસકાઓથી ભરી દીધી. આટલા વર્ષોનું રુદન એણે એ દિવસે એની છાતીમાં સાર્યું, અને એ રુદન બેઠી શકે એવો જોસેફનો છીનો હતો, એમ. એ જોસેફ મેં કહ્યું. આવી આવી કેટલી બહેન દીકરીઓ વહુ ભાભીઓ વિશે જોસેફે લખ્યું છે, બહુ બેઠ્યું છે એમણે. છેલ્લા દિવસોમાં મને ઘણી વખતે કહેતા એ એકલો પડી ગયો છું, એમ. તમે જુઓ ભર્યા ભર્યા સંસારમાં માણસ, જોસેફભાઈના 4 દીકરા 4 દીકરીઓ, બધાના ત્યાં સંતાનો, કોઈ કેનેડામાં કોઈ બીજે, બધા બહુ સુખી, બહુ આગળ આવેલા. અને જોસેફભાઈ મને એવું કહે ત્યારે મને શું થાય, મને પૂછવાનું તો શું મન થાય. હું પણ એ દિવસોમાં એવી પરિસ્થિતિમાંથી પસાર થતો હતો કે ઘરમાં ચૂલામાં શીતળામાં એ વાસ કર્યો હોય અને ઘરમાં રાધ્યા ધાન રજણી પડ્યા હોય અને કોઈ ખવડાવનારું ન હોય, ખાનારે પડતા વરસાદે ક્યાંક રાત્રે
વિશી ખોળવી પડે એવા દિવસોમાંથી હું 5 વર્ષ પસાર થતો હતો. ત્યારે મેં પન્નાલાલનું જીવનચિત્ર લખીને મારા એ વર્ષોને ખૂટાડેલા. દુઃખ પૂછીને નથી આવતું, દુઃખ તો હોય જ છે, અંદરથી પ્રગટ થાય છે, પૂછીને તો સુખ આવે છે કે હું બે દાડા રહીશ. દુઃખ તો હોય છીએ એટલે જ દુઃખ છે. આ 5-5 ઇન્દ્રિયો વળગી છે, તે ટાઈમ થાય એટલે એનું ભાડું માંગે છે, ટેક્સ માંગે છે, ચુંગી નાકા છે એ બધા. તો આ જોશે એનો એક બીજો સંદર્ભ પણ કહેવાનું મન થાય મને. રેખાચિત્રો એમના વ્યથાના પન્નાભાભીનો સહેજ ઉલ્લેખ કરી લઉં કે એમના કુટુંબમાં આવેલા, આમ તો કાકાના દીકરા ઈશ્વર જોડે, અને ઈશ્વર મુંબઈ રહે છે એટલે એને રૂપાળી ભાઈ હતી પણ પસંદ ન પડીને એ ચાલી જાય છે, અને પછી પન્ના બીજે ક્યાંક પરણે છે. વર્ષો વીતી જાય છે, 15-16 વર્ષ 20 વર્ષ વીતી જાય છે, અને એમનો દીકરો, એ પન્ના ભાભીનો દીકરો, 2 દીકરા, એમાંથી એક દીકરો જે દીકરીને પરણીને લાવ્યો છે એ જોસેફભાઈના મિત્રની દીકરી છે, જોસેફને કશી ખબર નથી, પણ એ દીકરો એને રાખવાનું ના પાડે છે. ત્યારે પન્ના ભાભીને ખબર, પન્નાને ખબર પડે છે બરાબર કે મને જ્યારે મારા પતિએ ના રાખીને કાઢી મૂકી ત્યારે મારી શી સ્થિતિ થયેલી, આજે મારો દીકરો એની વહુને રાખવાની ના પાડે છે. તો એણે કહ્યું કે વહુ રહેશે, તું ચાલ્યો જા, અને કેસ કરે છે. વહુ પોતે, પન્ના ભાભી પોતે પોતાના દીકરા સામે કેસ કરી, અને પન્ના એટલે કે વહુ અને સાસુ બંને કેસ લડે છે. કેસમાં એમની જીત થાય છે, પણ એ વહુનો બાપ છે જોસેફભાઈનો મિત્ર, એ કહે છે એ એ દીકરીનું નામ સુધા અને પેલા ભાઈનું નામ હું ભૂલી ગયો, એમને કહે છે કે તમે જોસેફભાઈ જાઓ, અને સાસુ તો ભલે રાખવાનું કહે પણ આપણી દીકરી આપણા ઘેર, આપણે પાળીએ એવા છીએ, એટલે એ લેવા માટે જાય છે જોસેફભાઈ. અને ઓળખી નથી શકતા એકદમ, બધી વાત કરે છે. ત્યારે એ કહે છે કે તમને એવું લાગે છે આપ તો ભણેલા માસ્તર સાહેબ છો, મારાથી ન કહેવાનું, પણ સુધાને પૂછી જુઓ બોલાવીને, એને આવવું હોય તો લઈ જાઓ. સુધા આવીને કહે છે કે નહીં કાકા, તમને બાપુજીએ મોકલ્યા પણ હું નહીં આવું. અને પછી પન્ના ભાભી કહે છે કે તમે મને ઓળખી કે નહીં, તમે એક વખત કહેતા હતા ને કે હું મોટો થઈશ એમ, એટલે એ દાંત પ્રમાણે રિવાજ પ્રમાણે એમ કે રાજુ અને દિયર મોટો થાય તો દિયર વટું કરી શકાય. અને જ્યારે પન્ના ભાભીને ભાઈએ ન રાખ્યા ને એ ગયા, ત્યારે જોસેફ જે વયના હશે એ વયે એમ કહ્યું કે હું થોડોક મોટો હોત તો તમને જવા ન દે. ત્યારે પન્ના ભાભી એ દિવસે કહે છે કે તમે તો પછી મને બોલાવી નહીં એમ. તો જોસેફ પણ કહે છે કે તમે પણ મારી ક્યાં રાહ જોઈએ. અને પછી એની વહુ ને એટલે સુધાને કહે છે કે તું કાકા પાસે બેસ, આજે તો હું રસોઈ કરીશ. તો આ પન્ના ભાભી આવા રેખાચિત્રોના એ ગઢવૈયા કથાના વિતક, વાલના વલખા, મારી પિલ્લુ, આ સુમિત્રા વિશે પણ તમે અઢળક વાતો કરી શકો. અને જન્મજલા, જન્મજલાની નાયિકા, એ જન્મજલા જે છે, જન્મજલા એટલે આપણે કહીએ ને બાળોત્યાની બળેલી, બાળોત્યાનો બળેલો, એનો આ જન્મજલા, જન્મથી જે લોકો આ રીતે બળેલા છે તે દુઃખોથી. જોસેફ પેલવેલી નોકરી 7 ધોરણ પાસ થઈને મિશનની શાળામાં ખંભોળ જ લે છે, અને એ ઘડીએ કોઈ એકલા ઘરમાં રહે છે, ત્યારે કોઈ પટેલની દીકરી દૂધ આપવા માટે આવે છે અને જોસેફ તરફ આકર્ષાય છે. અને જોસેફ તો મિશનમાં જોડાયા, અને પછી નડિયાદ ભણવા ગયા, અને પેલી દીકરી તો પરણીને ક્યાંક અમેરિકા ગઈ હશે, જોસેફનો એના પછી કશો ખ્યાલ નહીં. પણ જોસેફ જ્યારે અમેરિકા ગયા ત્યારે એક દિવસે યુવતીએ કહ્યું કે એણે સમય લીધો મળવા અને ગાડી લઈને આવવાનું, એ યજમાનના ત્યાં ગઈ અને કહ્યું કે મારી મમ્મીએ કહ્યું છે કે આવતીકાલે હું તમને લેવા આવીશ અને તમારે મારા ઘરે આવવાનું છે. અને જોસેફ વિચારે કે કોણ હશે, એ કહે છે કે નામ તો કે કોણ છે, તો કે એ બધું તમને મમ્મી કહેશે. અને બીજા દિવસે એ દીકરી લેવા માટે આવે છે, દીકરી તો જુદી રહે છે ત્યાંના રિવાજ પ્રમાણે, 20-22 વર્ષથી થઈ છે, પણ એ જોસેફને મમ્મીના ત્યાં મૂકી આવવાનું હા પાડે છે. અને મૂકી આવે છે ત્યારે જોસેફભાઈ જઈને જુએ છે તો એમને ઓળખ નથી પડતી. ત્યારે એ કહે છે કે
તમને કોઈ દૂધ આપવા આવતું હતું ખંભોળજમાં? એટલે તમે જુઓ કે યાતનાઓની વચ્ચે પણ આ પાત્રો જે રીતે જીવે છે એની મસ્તીમાં, જિંદગીના નાટા રંગ, જેઠિયો લંગ, નયે ચાંદ હોગા, શિક્ષકો પણ કેવા, નેભાડે નેપજેલા રામના રખોપા, માણસ હોવાની યંત્રણા, ઉઘડ્યો ઉઘાડ અને આવી વરાપ, એ પત્રકારત્વના લેખો, વાલના ભૂમ ભીતર અને અનામતની આધી, એ પણ એમના બીજા પ્રકારના લખાણો અને નિબંધો, વ્યતીતની વાટે, પગલા પ્રભુના અને સંસ્કારના વાવેતર, આટલા સાહિત્યના રચના હતી જોસેફ મેકવાન. એમનો એક બીજો સંદર્ભ જો મારે આપને કહેવાનો છે તે હવે શરૂ કરું કે જોસેફ પાસે કઈ વિશેષતા છે. તો જોસેફ પાસે વિશેષતા છે અનુભવોની સમૃદ્ધિ. બહુ આકરા અનુભવો છે. ભવાર્ટવી નામનું કોલમ એમનું ચાલતું, મુંબઈના ગુજરાતીઓ દર રવિવારની રાહ જુએ પ્રવાસીની, અને ભવાર્ટવી પહેલું વાંચે. એક એક ચરિત્ર ત્રણ ત્રણ હપ્તા સુધી ચાલે. મેં તો પછીથી એ બધું વાંચ્યું, અને જોસેફભાઈને એક વખતે મેં કહ્યું કે તમે ઉડાવ દીકરો છો. જેમ ઉડાવ દીકરો હોય એ બધું વેડફી મારે, એમ તમે આટલી અદ્ભુત વસ્તુઓ છે તમારી પાસે, અને તમે એને એક નાના નાના રેખાચિત્રોમાં આલેખી રહ્યા છો, એમાંથી સરસ નવલકથાઓ લખી શકાય. ત્યારે પણ જોસેફે એમ કહેલું કે મને એવી કોઈ વસ્તુમાં રસ નથી, એમ નહીં, હું કલાને એ ઓળખું છું, પણ હું તો જીવનનો પક્ષધર છું, મારે તો જીવનની વાત કરવી છે. તમારી કલા માટે થઈને મારે જીવતરને ધોખો નથી દેવો, હું જીવતરને ધોખો દેનારો સાજક નથી. એ પાઠ બધા બરાબર છે એમના. એટલે મેં અમસ્તો ઉલ્લેખ નહોતો કર્યો, સુરેશ જોશી 1986 સપ્ટેમ્બરની 6 નડિયાદમાં ગોવર્ધનરામમાં પડતી સાંજે ગોવર્ધનરામમાં ભળી ગયા, અને એ પછી ઉમાશંકર, અને પછી ગુજરાતી સાહિત્યમાં પૂછવાના ઠેકાણા બહુ ઓછા રહ્યા. આજે તો એ ઠેકાણા જ સળગેલા દેખાય. ક્યાં જઈશું? કેડી કેડી છે પાંગળી અહીંયા, ને બત્તી બત્તી છે આંધળી અહીંયા, સૌના કાંડા કપાયેલા દીઠા, કોની પકડીશું આંગળી અહીંયા. અદમ ટંકારવીનો શેર છે, મુક્ત જ છે. તો એ પરિસ્થિતિ, એની વચ્ચે આ માણસે એનું કામ બરાબર કર્યું. તો નકરા અને કઠોર અનુભવોની હું વાત કરતો હતો. આ અનુભવો, એ અનુભવો એમણે એમની ભૂમિકાએ લખે રાખ્યા. એમણે કહ્યું એ ખરું ઘણી વખતે મને કે તારી વાત સાચી છે, પણ મને તો આજ ફાવે છે. ત્રીજી વાત, અને એમાં બીજો અનુભવ છે એમનો, તે કે પોતા પોતી કી તળ ની બળુકી બોલી. પોતાનો અનુભવ છે એમ, પોતાની બોલી છે, પોતાની ભાષા, પોતાના માણસોની ભાષા. અઘરું પડે તમને આમાંથી કેટલીક વસ્તુઓ વાંચીએ તો, પણ સંદર્ભોથી સમજાઈ જાય, ક્યાંય અર્થ આપવાની જરૂર નહીં. પણ આ પ્રકારની બોલી આવી ત્યારે પન્નાલાલ વખતમાં, તો પન્નાલાલે તો થોડી બોલીને મઠારેલી કે લોકો સમજી શકે, પણ અમે જ્યારે 1986 મોહનભાઈને ખબર છે કે 1986, 87, 88 બધા વાર્તાકારોનો એક નવો સંદર્ભ આવ્યો આપણી સામે, અને જ્યારે તળ બોલીમાં અમે વાર્તા લખવા માંડી ત્યારે ઘણા લોકોએ, મારા ગુરુજીએ પણ કહેલું કે પાછો ગામને ગોંદરે ધોળિયો ડંબર ઉડ્યો, એમ એમણે કહીને અમને લોકોને ડારેલા જરા. ત્યારે એક વખતે આપણી લાઇબ્રેરી ટાઉન હોલ પર, એમ જે લાઇબ્રેરીના ભોય તળિયામાં એક વ્યાખ્યાન હતું, અને એમાં રમણલાલ જોશી ને ચિમનલાલ ત્રિવેદીને બધા બેઠેલા હતા, અને મારે બોલવાનું આવ્યું. ત્યારે મેં એમ કહ્યું, આ ભાષાના માટે કહું છું, ત્યારે મેં એમને એમ કહેલું, આમ જનરલ વાત કરતાં કરતાં કહ્યું કે સરસ્વતી ચંદ્ર લખાયો, આ લખાયો, મુનશીએ લખ્યું, ફલાણાએ લખ્યું, બધાએ લખ્યું એમ. અને ત્યારે તમે 60% લોકોની ભાષા આખા ગુજરાત ઉપર લાદી, અને અમને જરૂર પડી તો તમે એમ કહ્યું કે ડિક્શનરી જોઈ લો ને એમ.
ત્યારે આજે અમે તમને એમ કહેવા માંગીએ છીએ કે 93% લોકોની ભાષામાં અમે લખવાના છીએ. તમને જોઈએ તો નવી ડિક્શનરી બનાવી લો ને, અમે લખીશું, અમારી ભાષામાં લખીશું. અને એ પછી હજુ તો કેટલા લોકો કેટલી જ્ઞાતિઓમાંથી નથી આવ્યા, પણ પ્રમાણમાં બહુ આવ્યા સાહેબ એ પછી. અને આજે જે અજવાળું થયું છે જુદું, એ એનું અજવાળું છે. એ તળ બોલીના જોસેફભાઈ એક મશાલ જે છે એમ, એ તળ બોલી અમને બરાબર શરૂ કરી. મેઘાણીએ કરી, પન્નાલાલે કરી, પેટલીકરે કરી, એ બધાએ લખ્યું, પણ એ 1930 અને 1940 નો જમાનો છે. હજુ આઝાદી નથી આવી, હજુ ગામડામાં શિક્ષણ નથી પહોંચ્યું. એના પછી 1955 થી 1975 સુધી ગુજરાતી સાહિત્યમાં મોડર્નિઝમ આવે છે, આધુનિકતા આવે છે. એના પછી ગામડા સુધી શિક્ષણ પહોંચે છે, યંત્રો પહોંચે છે, ગામડા બદલાય છે. એ બદલાયેલા ગામડામાં જે તળ બોલી છે, એ તળ બોલી લઈને આવનારા આ જોસેફ અને અમે લોકો પહેલા છે. અને એમ જ નથી આવી એમ અમારી વાર્તાઓમાં, મારી વાર્તામાં ઘણી વખતે કહેવતો વધારે આવે ત્યારે હું ઘણી જોઉં કે કેટલી આવી, તો કે 5-6 કહેવતો છે. મેં કહું તમે મારા ગામમાં આવીને સાંભળો, મારા દાદા જોડે વાત કરશો ને તો એ 3 મિનિટમાં વાત કરશે, તો અમે તો કહેવત સિવાય વાત જ નથી કરતા. અમને સંકેતો આવડે છે, અમારા સંકેતો જુદા છે. પણ સાહેબ હજુ આ વાર્તાઓની ભાષાનો મોહનભાઈ કેશુભાઈ અભ્યાસ નથી થયો, જોઈએ એવો નથી થયો. થાય છે, કરે છે, છોકરાઓ બિચારા કાચા છે, બહુ જ કાચા છે. એમને પૂરતી ભાષા લખતા નથી આવડતી, ત્યાં વળી કહેવતનો શાનો અભ્યાસ કરવાના હતા. આપણા છાપાઓ સાહેબ, આપણા સારા સારા માણસો, રેડિયો પર ટોક આપનારા, ટીવીમાં બોલનારા લોકો એમ કહે છે કે એમણે નવો ચીલો ચાતર્યો, અને કોઈ કશું કહેતું નથી સાહેબ. નવો ચીલો ચાતર્યો એમ કહેવાય નહીં. ચીલો શબ્દ જ બતાવે છે લેખક શું કરે છે. ઘટનાઓ તો બધી 5, 15, 50 હોય, પણ કઈ ઘટના કેમ ગોઠવવી તે, એ ઘટનાને કયો પરિવેશ આપવો અને એમાં કઈ રીતે પોતાની બોલી ઉમેરી અને એને જીવંત બનાવવો તે. મારી પરણેતરની ગૌરી મંદિરમાં જઈને ઊભી રહે છે મંદિરની બહાર, ત્યારે મહારાજ એને રોકીને એમ કહે છે કે મહાદેવ મને, આ તો અમારા મહાદેવ છે. ત્યારે એ ધીમે રહીને આખા ગુજરાતની ઉપેક્ષિત નારીઓ વતી પ્રશ્ન પૂછે છે કે કબૂલ મહારાજ, કબૂલ, હા તમારા મહારાજ, તમારા દેવ છે, તમારા મહાદેવ છે, પણ આપ ભણેલા છો, આપ જ્ઞાની છો, તો મને એટલું તો કહો કે અમારા મહાદેવ કયા છે. પણ સાહેબ બહુ કુશળતાપૂર્વક આપણું વિવેચન, આપણું શિક્ષણ આ બધી વાતોને નીરવ ભૂલાવી દે છે. બહુ અઘરું છે આ બધી વસ્તુ. અને લોકો એમ કહે છે કે અમે અભ્યાસી છીએ, અમે વિદ્વાનો છીએ. જીવનવાદી, માનવતાવાદી, મૂલ્યવાદી જોસેફભાઈની મર્યાદાઓ છે. વેદનાને બહુ હાલ કરે છે, વધારે પડતું મેલોડ્રામેટિક થઈ જાય છે, રડાવી દે છે, તૈયાર કરે બરાબર, પણ એ પણ એમની મર્યાદા તો જરૂર છે. પણ એની સાથે જીવતરની સચ્ચાઈ ને જરા પણ ધોખો નથી દેતા, મૂલ્યોને જરા પણ એ અળપાવા નથી દેતા. એમના જીવનમાં વાછોડ કરવાની આવી છે, નથી આવી એમ નહીં. આણંદ જિલ્લામાં મ્યુનિસિપાલિટીમાં એમને શિક્ષણ સમિતિના ચેરમેન નિમંત્રણ આપીને બનાવવામાં આવેલા, અને ત્યારે એમણે જે કામ લીધું અને એ લોકોને ન પોસાયું, એટલે થોડા વખત પછી જોસેફભાઈ એમાંથી નીકળી ગયા કે આપણ તમને આના પર સાચું કરે તો કોને પાલવે. આજે અનેક લોકો એવા છે કે જે બહુ સાચું અને સરસ કરે કામ અને યુનિવર્સિટીઓને સરખી કરે, એવા અમારા મિત્રો છે, પણ એમને કુલપતિ ન બનાવાય, કેમ કે એ કહ્યું કરે નહીં. અને ચોથી વાત છે જોસેફ માનવ યંત્રણાને
ધગધગતી વ્યથા વેદનાઓને વર્ણવે છે, વિષમતાઓને આલેખીને એ સમતાની શોધ કરે છે. વિષમતાઓ આલેખીને અટકી નથી જતા, એના પાત્રો સમતાની શોધમાં નીકળેલા છે. યંત્રણા તો છે જ, એ તો માથા સાથે કાન જડાયેલા છે એટલું સત્ય છે, પણ એ વેદનાને વર્ણવીને સાતાનો અનુભવ કરાવવા માંગે છે. અને એ સાતાનો અનુભવ તમે જુઓ કે એમની બીજી એક નવલકથાનો રેફરન્સ કહું, મનખાની મિરાત. મનખાની મિરાતની નાયિકાનું નામ છે ગુણવંતી, અને એના ગુણ પણ એવા છે, ડાહી છે, અને સાચું બોલવાની ટેવ બાળપણથી પડી છે. આ સાચું બોલવાની ટેવના કારણે એ ક્યાંય સમાતી નથી, બધેથી જ એનો નકાર થાય છે. દમયંતી જ્યારે પેલો કળી હાર લઈ લે છે અને એને માથે આળ આવે છે, ત્યારે દમયંતી હારી થાકીને છેવટે ઈશ્વરને પ્રશ્ન પૂછે છે કે હરિ હો સત્ય તણા સંગાથી, હરિ તું તો સત્યનો સંગાથી છે, હરિ હો સત્ય તણા સંગાથી, હરિ હું કહીએ નથી સમાતી, આ તારું જગત છે એમાં હું ક્યાંય નથી સમાતી, એમ આ ગુણવંતી પૂછે છે કે સાચું કહેવું એ અપરાધ છે, હું તમારા સમાજમાં ક્યાંય, તમારા કુટુંબમાં, ઘરમાં ક્યાંય નથી સમાતી, નાની નાની બાબતોમાં એને સાચું કહી દેવાની ટેવ છે. ફોઈ આમ કહેતા હતા, મામા આમ કહેતા હતા, પેલી આમ કહેતી, એ બાળપણમાં ટેવ હતી, માએ રોકી ઘણી વખતે, પણ જ્યારે જ્યારે પછી જરૂર પડી ત્યારે એણે તો એ વાત કહી, અને એના કારણે ગુણવંતી છે ભણેલી ગણેલી વહુઓ આવી ત્યારે પણ એણે ઘણી વખતે વિચાર્યું કે જુદા સારા એકલા સારા તે. એવી વાત દરિયાની પણ છે, માવતરની નાયિકાની પણ એવી વાત છે. દાદાના દેશ, દાદાનો દેશ, એક છોકરી શાકભાજીનો વેપાર કરનાર છોકરા જોડે જતા તો જતી રહી એમ, માને એકલી મૂકીને, ને પછી પાછી નથી આવી શકતી. એની દીકરી નાનેથી મોટી થાય છે, બધી દીકરીઓ દાદાના ઘેર ગઈ હતી એમ કહે છે, ત્યારે એ દીકરી એની ભાને પૂછે છે મુંબઈમાં કે મમ્મી આપણે ક્યારે દાદાના ઘેર જઈશું, એક વર્ષ, બે વર્ષ, બાર વર્ષ, દાદાનો દેશ જડતો નથી. અને એક સમય પછી એને કેવી રીતે લઈને આવે છે અને એને કેવો અનુભવ થાય છે એ તમે દાદાનો દેશ કૃતિ નાનકડી છે, 80-90 પાનાની, જોસેફભાઈ જેવા એક મોટી બેઠકે લખી કાઢતા હોય એક બે રાત જાગીને, એવી કૃતિ સાહેબ. ભગવતી કુમાર શર્માએ લખ્યું, એમણે તો બહુ એટલું બધું લખ્યું જોસેફભાઈ વિશે, ટૂંકમાં લખ્યું, પણ એમણે એમને બહુ ઉચ્ચાસને બેસાડે અને બધા ઉદાહરણો આપી આપીને બેસાડે, અને એમ કહ્યું કે જોસેફભાઈ આગનું વર્ણન કરે છે પણ દજાડતા નથી. અને પછી ઉદાહરણ આપ્યું કે આ જુઓ, આ પાત્રની વાત જુઓ, આ પાત્રની જુઓ, સાદી વાત તમે જુઓ કે માસ્તર મારા બાપનું પોતાના પિતાજી વિશે કેટલું આકરું એ માણસે લખ્યું છે, એ આકરું લખ્યાના અંતે પણ પછી એ કહે છે તો એમ કે એમની સમજણ, એમની સૂઝ, એમની આવડત, એને તો હું નમન જ કરું. એટલે એ પેલી આગ તો છે જ એમના તરફની, પણ એ આગમાંથી જે અજવાળું છે એ અજવાળાની વાત કરનારો આ માણસ છે. કેટલીક આગને તાપી શકાતું હોય છે, આપણે દાજી જઈએ એટલા નજીક ન જઈએ તો તાપી તો શકાય, તો એવા સંદર્ભો પણ જોસેફભાઈની વસ્તુઓ મળે આપણને, અને આગને શમાવવાની દિશામાં એ કામ કરે છે. ઉમાશંકરનો સંદર્ભ મેં કહ્યો, આંગળિયાતની વાત કહી, રઘુવીરભાઈનો ઉલ્લેખ પણ આપણે કરીએ કે જોસેફના નારી પાત્રોની ઊંચાઈની વાત એમણે કરી, અને એમણે એક સરસ વાત કરી કે દલિત નારીના અથવા કોઈ પણ નારીને એની માતૃ, એની મમતા, એનું માતૃત્વ એ ફેરવી ફેરવીને જોસેફભાઈએ એમની વાર્તાઓમાં, એમની નવલકથાઓમાં, એમની કૃતિઓમાં અનેક સંદર્ભે કહ્યું. એનો ઉલ્લેખ એમણે કરીને કહ્યું કે દલિત નારીનું માતૃત્વ અને કુટુંબ ભાવના મારતા જોડતા પુરુષોને ચાહતી અને ઘર સંસાર ચલાવતી સ્ત્રીઓ દરિયા, લાડુ,
જબરકાકી મેઠી ગુણવંતી તમને ક્યાં મળે? જોસેફ આપણી સામે એને લઈ આવે. દર્શક જુદી રીતે વાતને મૂકે છે. પન્ના ભાભી વિશે એમણે બહુ જ ઉમળકાથી વાત કરી છે અને જબરકાકી વિશે પણ. એ માણસે જબરકાકી વિશે વાત કરતા અને પન્ના વિશે વાત કરતા એમણે આ વેચતા પાત્રો વિશે એક તો ફોકનરના પાત્રોનો અને ફોકનરની માન્યતાનો ઉલ્લેખ કરતા એમ કહ્યું કે મારો સંદર્ભ તો હું જે જીવું છું, હું જે જાણું છું, હું જે વેચતા લોકોને જોઉં છું ને વેઠું છું એને જ સાચે સાચી રીતે આલેખવાનો છે. પછી એ જે બની આવે તે. એમ દર્શક કહે છે, જવર, પન્ના ભાભી અને માસ્તરના પાત્રો સંકુલતાને, સંકુલતા એમાં કેટલી બધી સંકુલતા છે. આ સંકુલતાનો સંદર્ભ એ ટાંકે છે કૃષ્ણના સંદર્ભમાં, મહાભારતના સંદર્ભમાં ટાંકીને એ કહે છે કે કુંતીનું પાત્ર સંકુલ છે, કર્ણનું પાત્ર સંકુલ છે, યુધિષ્ઠિરનું પાત્ર સંકુલ છે. અને પછી અહીં એ કહે છે ધીમે રહીને કે આ સંકુલતા મહાભારતના કુંતી, દ્રૌપદી અને કૃષ્ણ સાથે સરખાવતા એ કહે છે કે માણસના વાલ માટેના વલખા ફોકનરમાં હતા અને મહાભારતમાં હતા. જોસેફમાં એ છે વેઠતા દાસતા મનેખની ભીતરમાં વહેતી વહેતા સ્નેહના ઝરણાને કોઈ સૂકવી શકતું નથી. માનવીની ભીતર વહેતું આ એક સારરૂપ વાક્ય પણ કહેવાય કે માન બધું જ વેઠવાનું હોય છે અને આટલી બધી યંત્રણાઓ વેઠ્યા પછી પણ માણસની ભીતરમાં જે સ્નેહનું ઝરણું વહે છે એ તો બીજા દિવસે, આજે આપણે કોઈ મારે અને બેભાન થઈ જઈએ, બે દાડા સુધી ગુમસુમ રહીએ, ત્રીજા ચોથા દિવસે આપણે થોડા વ્યવસ્થિત થઈએ છીએ અને ધીમે ધીમે આપણા કામમાં પરોવાઈ જઈએ છીએ અને એ સ્નેહનું ઝરણું એના માટે નહીં તો બીજા માટે, બીજી વ્યક્તિઓ તરફ, પ્રાણી પશુ તરફ આપણું ચાલુ થાય છે અને એક દિવસ એવો આવે છે કે મારનારને પણ આપણે હાથ મેળવીએ છીએ. જીવનમાં બંને આંખોથી લડી નથી લેવાતું, એક આંખે લડવું પડે છે, બીજી આંખ પ્રેમ કરવા માટે બાકી રાખવી પડે છે. એ સંદર્ભ પણ છે. જોસેફના નારી પાત્રો આ વાત કરે છે ને એમણે એનો એક સંદર્ભ ટાંક્યો છે અને જોસેફને એમના પાત્રો જે પાત્રો ઘેર નથી મળ્યા તે ક્યાં મળ્યા છે? જુદી જુદી જગ્યાએ મળ્યા. આપણને ઘણી વખત એવું થાય, પૂછવાનું મન થાય કે સાચે જ તમને લક્ષ્મીનો ચાંદલોની લક્ષ્મી બિલીમોરાના રેલવે સ્ટેશને મળ્યા, બસ સ્ટેશને મળે? જોસેફ ભાઈ વાજબી વાત કરો છો એમ કહેવાનું આપણને વાત થાય. પણ એ લખાણ જ એ રીતે કરે એમ તો લક્ષ્મી એમને બિલીમોરાના બસ સ્ટેન્ડે મળેલી, મગન એનો, એમનો ખાસ મિત્ર પડોશી, અને એ ખળીમાં ગઈ અને જ્યારે ખળીના માલિકે એના પર નજર બગાડી અને ત્યારે એણે એને અંદરના ભાગમાં બોલાવીને પેલી માપ્યું હોય તોલવાનું એ 5-10 કિલોનું માપ્યું એના માથામાં ફટકારી અને લક્ષ્મી ત્યાંથી જ ચાલી જાય છે. ઘણા વર્ષો વીતી જાય છે અને મગન ગુજરી જાય છે અને એક દિવસે પછી બિલીમોરાના સ્ટેશને જોસેફ, બસ સ્ટેશને જોસેફ એને જુએ છે. એ તો એકદમ નથી ઓળખી જતા પણ એ પાસે આવીને કહે છે કે તમે જોસેફ ભાઈ એમ. પછી એ ઓળખીને કહે છે કે હા એમ. અને પછી સ્વાભાવિક એ જાણવા માગે ને કે મગન શું કરે છે. ત્યારે એ કહે છે કે મગન તો હવે નથી, ગુજરી ગયો. ત્યારે લક્ષ્મી પોતાના હાથમાં પહેરેલી લાલ લીલી બંગડીઓ બસ સ્ટેશનના થાંભલા ઉપર મારીને ફોડે છે અને ચાંદલો લૂછી નાખે છે અને કહે છે કે આયા આયા તારે મારા રંડાપાના સમાચાર લઈને આવ્યા. ત્યાંથી રેખાચિત્ર શરૂ થાય. એટલે આપણને એમ થાય કે શું હશે એમ. તો ભાઈ આથી વધારે કળા તમારે કઈ જોઈએ છે? મૂર કળા કરે છે એટલાથી ચાલતું નથી, તે ઢેલ પણ કળા કરે. ઉકમલ એના હાથે હનુમાન ચિત્રેલા છે. ઘણા વર્ષો પછી કોઈ એક બિન ધણિયાતી લાશને બાળવાની છે, જોસેફભાઈને બોલાવ્યા છે ને આ એક અજાણ્યો માણસ આવીને મદદ કરે છે અને જોસેફ જુએ છે કે એના હાથ ઉપર હનુમાન છે. આ તો ઉકમલ છે આપણો,
ઉકમલની વાત એ રીતે શરૂ કરે છે. નાયણો બાજ્યો ઠેઠ ગીરમાં મળે છે, જશ્યો નેપાળો ડાકોર ટ્રેનમાં મળી જાય છે, અને ધાગો સેમાડ્યો એમને કોઈ ગામમાં મળે. પણ એનું વર્ણન એવું છે કે આપણને એમ થાય કે આપણા દરેકના ગામમાં એક એક ધાગો સેમાડ્યો હોય તો બરાબર. સેમાડ્યો એટલે આમ તો સીમ સાચવનારો, સીમ રખો. અમારે ત્યાં એના પરથી સામરખા એવું નામ પડ્યું છે, સીમ રખો. જોસેફભાઈ એક સરસ પ્રસંગ કહેલો, પછી એના વિશે એમણે લખેલું એમ કે એક વખતે ઉમરેઠથી ત્યારે સ્કૂટર રાખતા હતા, તો સ્કૂટર પર આવતા મોડી સાંજ થઈ ગઈ, રાતના 9-10 વાગી જાય, અને ઉમરેઠની આ બાજુ આવ્યા એટલે કોઈ એક રબારી સફેદ કપડાં પહેરીને ડાંગ લઈને ઊભા છે, અને એમણે કહ્યું કે સાહેબ ઊભું રાખો, મને જરા તમારી હાથે લઈ જાઓ ને, ઊંટખરી છોડી દેજો મને. ઊંટખરી એવું એક ગામ આવે છે. અને સ્કૂટર પર બેઠો એ માણસ એટલે બહુ વજન, એટલે જોસેફભાઈએ કહ્યું કે દેહાઈ બહુ વજન તમારું તો, એટલે એણે કહ્યું કે ગાડી દોડાવો, તમે તમારું સ્કૂટર દોડાવો, વજન ઓછું થઈ જશે. અને એ માણસે ગાડી તો દોડાવી, અને ધીમે ધીમે ઊંટખરી પસાર થઈ ગયું. અને જોસેફભાઈને ખ્યાલ આવ્યો કે પેલા માણસને તો ઉતરવાનું છે, એટલે એમણે સ્કૂટર ધીમું પાડીને પાછળ જોયું તો દેહાઈ હતો જ નહીં, સ્કૂટર પર બેઠેલો જ નહોતો. એ જોસેફભાઈ કે મને પરસેવો વળી ગયો, હું સીધો જ સાબરખા ગામમાં ગયો, એક મિત્રને કહ્યું કે આવું થયું, તું મને આણંદ મૂકવા આવ. તે મિત્રએ કહ્યું કે અહીં સુઈ રહે, મિત્ર પણ બી ગયા કે નહીં બી ગયા. આવી આવી કંઈક વાતો એ કહે ને પછી એના વિશે આપણે લખ્યું હોય. પણ જેના પરથી ફિલ્મ ઉતરી એવી તો ઘણી, મારી પરણેતરથી માંડીને બધી વિશે વાત કરી શકીએ આપણે. પણ અને પન્ના ભાભી પરથી પણ, બહેરું આયખું ને મૂકી વ્યથા, આ સમાજ વિશે સહેજ વાત કરીને પૂરું કરીએ કે જોસેફભાઈના પાત્રોની કે એમની મુશ્કેલી શું છે, સમસ્યાઓ આ જીવન કપરું છે એ છે ના, અભાવો છે ગરીબી છે એ મુશ્કેલી છે ના, રે એ તો છે જન્મ્યા, પણ નહીં ફેરવી શકાતા આ સમાજના રૂઢી રિવાજો, નહીં બેઠાતી એમની પરંપરાઓ, એને પાળવી પડે, એમાં રહેવું પડે, એમાંથી છટકી શકાતું નથી. કુકડા વગર વાણું વાતું નથી ને કુકડો દીઠો ગમતો નથી. તો આ જે સંદર્ભ જોસેફભાઈના સાહિત્યમાંથી આપણને મળ્યો, આમાંથી ફરીથી હું માગતો હતો 2 દિવસથી, અને હું ભાગ્યે જ કોઈ કથા પૂરી વાંચી શકું. હું દરેક વખતે ડૂમો ભરાઈ જાય, આંખમાં પાણી છલકાઈ જાય, અને હું વાંચવાનું બંધ કરી દઉં. તો એવા આ સર્જક, એમની આત્મક એમની જીવનકથા, આત્મકથા તો બરાબર છે એમણે નથી લખી, પણ એમની જીવનકથા મારે લખવાની હોય તો મને ઘણા બધા પ્રશ્નો થાય. એમાંનો એક પ્રશ્ન તો એ થાય કે એમણે તો એમની જીવનકથા લખેલી જ છે, આ બધી એમની જીવનકથા જ છે, પણ એમાંથી કોરી કાઢીને આપણે આપણે લેખક હોઈએ તો આપણને આવડવું જોઈએ કે કેવી રીતે લખાય. તો એ પરીક્ષાનો હું કેશુભાઈ સ્વીકાર કરવાનો છું 2-5 વર્ષ પછી પણ મોડો મોડો. પણ એક નાનકડો બીજો સંદર્ભ કહીને વાતને પૂરી કરું, અને તે સંદર્ભ છે થોડા વખત પહેલાં 19 જુલાઈએ આ જ હોલમાંથી મેં મણિલાલ દેસાઈ વિશે વાત કરી હતી. મણિલાલ દેસાઈ 27 વર્ષની ઉંમરે ગુજરી ગયા, અને એમનો એક કાવ્યસંગ્રહ પછી પ્રગટ થયેલો, એવા જ કવિ રાવજી જેના વિશે એના પછી મેં વિશ્વકોશમાં વાત કરી. તો આ રાવજી અને મણિલાલ એ બંને, રાવજી 29 વર્ષે ઘણો સંઘર્ષ ટીબીમાં એ પણ ગુજરી ગયા, એમણે થોડું વધારે લખ્યું. એ બંને વિશે વિશ્વકોશના પ્રોજેક્ટના ભાગરૂપે આજકાલ હું લખું છું. મણિલાલ દેસાઈની જીવનકથા લગભગ પ્રૂફ લેવલે છે, અને રાવજીની જીવનકથા દિવાળી સુધીમાં છેલ્લા 1-2 ચેપ્ટરે પૂરી થશે. અને 2018માં આ બે નાની જીવનકથાઓ જીવનચિત્રો મેં લખ્યું છે એ આપણને મળશે, અને આપણે ઈચ્છીએ કે આવતી
આવતા ઉનાળા સુધીમાં આપણને જોસેફ મેકવાનનું જીવન ચરિત્ર પણ. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. તૈયાર એક ઉલ્લેખ મારે વચ્ચે કરવાનો હતો, જે સરસ રીતે ચંદ્રવદન લખી લાગ્યા અને જોસેફભાઈનું સાહિત્ય અને એનો એક સંદર્ભ કયો અને પછી જોસેફનું વાલ અને એનું વ્યક્તિત્વ એના વિશે એમણે જે વાત કરી, બહુ બેલેન્સ એકદમ સંતુલિત રીતે એમણે જોસેફભાઈના વ્યક્તિત્વનો જીવન અને કવનનો સાચા અર્થમાં પરિચય આપ્યો એ માટે ચંદ્રવદનને અભિનંદન. આભાર મણિલાલભાઈ અને ચંદ્રવદનભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. આજે જોસેફ મેકવાલના જન્મદિન પ્રસંગે જોસેફ મેકવાલનો પરિવાર અહીંયા ઉપસ્થિત છે, તો પરિવારમાંથી કોઈને પણ પ્રાસંગિક વાત કરવી હોય તો પૂરેપૂરી મોકળાશ છે, આપ આવી શકો છો અને વાત કરી શકો છો. આભાર. આ કાર્યક્રમ પહેલા ગુજરાતી ના અંગ્રેજી અખબારોએ જે નોટ લીધી એ તમામ અખબારોના તંત્રી રિપોર્ટરશ્રી સૌનો ખૂબ ખૂબ આભાર, બંને વક્તાઓનો આભાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગામી કાર્યક્રમ 8 ડિસેમ્બરે ઇન્દુલાલ ગાંધીના જન્મદિને કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટમાં એ કાર્યક્રમ છે, સાંજે 6 વાગે. તો અત્યારથી જ આપશો આમંત્રિત છો, બહાર ચા કોફીની વ્યવસ્થા રાખી છે, આપશો